ભરૂચની ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ કંપનીના બે એમડીના અહમના ટકરાવને લડાઈમાં ટીડીઆઈ પ્લાન્ટ અને નીમ પ્રોજેક્ટ પડી ભાંગ્યો હોવાના આક્ષેપ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે કર્યા છે. રાસાયણિક ખાતર અને અન્ય કેમિકલના ક્ષેત્રમાં અગ્રણી ગણાતી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એટલે કે જીએનએફસી કંપનીની 43મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. કંપનીના એમડીની અધ્યક્ષતામાં મળેલી વાર્ષિક સાધારણ સભામાં ભરૂચના ભાજપના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે કંપનીના બે એમડી ઉપર ગંભીર આક્ષેપો કરતા વાતાવરણ ગરમાયું હતું. ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ઇન ભરૂચ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જીએનએફસી કંપનીએ તાજેતરમાં 267 કર્મચારીઓની નવી નિમણૂક જૂની પદ્ધતિથી કરી છે, પણ તેમને લાભો નવી પદ્ધતિથી અપાઈ રહ્યો છે. હવે આ કર્મચારીઓ પોતે છેતરાયા હોવાનો અનુભવ કરી રહ્યા છે. બીજી તરફ જીએનએફસી કંપનીને નીમ પ્રોજેક્ટની વિશ્વભરમાં નામના મળી છે, પણ કંપનીના બે એમડી ગુપ્તા અને ડાભોરની લડાઈમાં નીમ પ્રોજેક્ટ પડી ભાંગ્યો છે. આજે પણ 11 લાખ કરતાં વધારે નીમ સાબુ ઉપરાંત અન્ય સામગ્રી વેચાયા વિના પડી રહી છે, જ્યારે દહેજમાં આવેલો કંપનીનો ટીડીઆઈ પ્લાન્ટ પણ ખોટમાં જઈ રહ્યો છે. આમ સરકારી સાહસ ગણાતી જીએનએફસી કંપની સામે ખુદ ભાજપના જ ધારાસભ્ય એ મેદાનમાં પડતા આગામી દિવસોમાં આ મુદ્દો ગરમાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આજે જીએનએફસી ખાતે 43મી સામાન્ય સભા આજે મળી હતી અને સામાન્ય સભા દર વર્ષની માફક એ આજે જે પદ્ધતિથી ચાલે છે એ પદ્ધતિથી ચાલતી હતી. આજે સવારે 12 વાગે હું ત્યાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા હું ત્યાં પહોંચ્યો હતો, કારણ કે આખા વર્ષ દરમિયાનમાં મારી પાસે નિમણૂંકના પ્રશ્ન, લેન્ડ લૂઝરના પ્રશ્ન, કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરનારા તેના પ્રશ્ન, ટીડીઆઈ પ્લાન્ટનો દહેજનો નફો કેમ ઓછો થયો તેનો પ્રશ્ન, મહિલા સશક્તિકરણના પ્રશ્નો, નીમ પ્રોજેક્ટ ખોરંભે કેમ પડ્યો છે, આના પ્રશ્નની મારે એજીએમની અંદર રજૂઆત કરવી હતી નો પહોંચ્યો હતો. આખા વર્ષ દરમિયાન મેં જેટલા પત્ર વ્યવહાર જીએનએફસી સાથે કર્યા છે એનો એક પણ જવાબ ન મળતા મારે એજીએમની અંદર હું ત્યાં પહોંચ્યો હતો. 12 વાગે પહોંચીને એજીએમનું કામકાજ પૂરું થયા પછી પ્રશ્નોત્તરીનો સમય આવતો હોય છે, તો પ્રશ્નોત્તરીના સમયમાં મેં પણ આંગળી ઊંચી કરી હતી મારા પ્રશ્ન માટે અને મને એલાવ કરવામાં આવ્યો હતો. પ્રશ્નો જ્યારે મેં રજૂ કર્યા કે તમે 267 નવા કર્મચારીઓની નિમણૂક જૂની પદ્ધતિથી કરી છે અને ઇમ્પ્લિમેન્ટેશન એ લોકોને નવી પદ્ધતિથી કરાવો છો, જેવી કે તમારે મેડિકલ બોનસ, લીવ, ગ્રેચ્યુઇટી, લીવ એન્કેશમેન્ટ જ્યારે જીએનએફસીની અંદર તમે લો છો તો જૂની પદ્ધતિથી લો છો ને, તમે જ્યારે નિમણૂક થઈ ગયા પછી નવી પદ્ધતિ તમે એપ્લાય કરો છો એમાં આ બધી જ કંઈ વસ્તુ આવતી નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ, હોશિયાર વિદ્યાર્થીઓ, ટેકનોક્રેટ વિદ્યાર્થીઓ મને રજૂઆત કરી હતી કે અમને એમ હતું કે જીએનએફસીની અંદર જો અમે નોકરી કરીશું તો અમારી કારકિર્દી બની જશે, પણ જ્યારે અમે નોકરી પર લાગ્યા અને જ્યારે નવી પદ્ધતિ અમલમાં આવી તો સાહેબ અમને એમ લાગે છે કે અમે છેતરાયા છે, આ અમારી જોડે સરાસર ખોટું થયું છે, અમે જે 267 લોકો નોકરી પર થયા છે એ જૂની પદ્ધતિથી આવે તો જ અમારી કારકિર્દી બને, નહીં તો અમારે અહીંયા નોકરી છોડવાનો વારો આવે. આજે જીએનએફસીને 43મી સામાન્ય સભા મળી, જે લોકો, જે ખેડૂતોએ, જે પરિવારોએ જે જમીન ગુમાવી છે આજે 43 વર્ષ પછી પણ એ બારણા ખખડાવે છે, જે સીધી લીટીના વારસદાર છે, જેની જમીન ગઈ છે, જેની આજે પણ એમ કહી શકાય એમના રેકોર્ડ પર છે, પણ એવા લોકોને જીએનએફસી આજે પણ જોબ આપતી નથી. લેન્ડ લૂઝરોનો પ્રશ્ન બહુ વિકટ છે, એ રજૂઆત મારે ત્યાં કરવાની હતી. બીજું કે ટીડીઆઈ પ્લાન્ટ જે દહેજ ખાતે છે એનો નફો કેવી રીતે ઓછો થયો, સૌ કારણ હતું, કોણ એનો જવાબદાર છે કે જેના કારણે આ નફો ઓછો થયો છે, આ બધી જ વાતો જ્યારે મેં કરી ત્યારે એમડી સાહેબે એ રજૂઆત કરવા ન દીધી કે તમે આજે આ ફોરમ નથી તમે રજૂઆત કરો. ત્યારે પાછો મેં કીધું આજે જીએનએફસીની અંદર 11,56,000 સાબુ નીમના એ સ્ટોકમાં પડી રહ્યા છે, કેટલું ઓઇલ છે, કેટલું હેન્ડવોશ છે, કેટલું તેલ છે, આ બધું જ નીમનો એક ટાઈમનો ગયા વર્ષનો નીમ પ્રોજેક્ટ આખા ઇન્ડિયાની અંદર જેને જીએનએફસીને ખ્યાતિ અપાઈ હતી, આજે કહી શકાય કે તમામ એ પ્રોડક્ટો વણ વેચાયેલી ત્યાં સ્ટોકમાં પડી રહી છે. હું તો ત્યાં સુધી કહીશ કે બે આઈએસઓની ધમાલમાં, બે આઈએસઓની આંતરિક ઝઘડાની અંદર, એટલે એમ કહીશ કે જીએનએફસીના બે એમડી ગુપ્તા સાહેબ અને ડાગુર સાહેબની આંતરિક લડાઈની અંદર આ પ્રોજેક્ટો ખોરંભે પડી ગયા.
અને એમ કહીશ કે જીએનએફસીનો ધનોપાટ નીકળી ગયો એવું કહું તો બી જરાય ખોટું નથી.